કેમ છો મિત્રો, જરૂકો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું વડોદરાથી લગભગ 20 કિલોમીટરના અંતરે આવેલ નારાયણ સરોવર વિશે. નારાયણ સરોવરનું નિર્માણ ચાણસદ ગામ ખાતે કરવામાં આવ્યું છે, જે પ્રમુખ સ્વામી મહારાજનું પ્રાગટ્ય સ્થાન છે. અમે આ મંદિરની મુલાકાત દિવાળી દરમિયાન લીધી હતી. ત્યારે નારાયણ સરોવરને 11,000 દીવડાઓથી સુશોભિત કરવામાં આવ્યું હતું, જેના કારણે નારાયણ સરોવરનો નજારો અત્યંત રમણીય લાગી રહ્યો હતો. નારાયણ સરોવરનું નિર્માણ કરવા માટે દેશભરની વિવિધ નદીઓના પવિત્ર જળથી સિંચન કરવામાં આવ્યું છે. શાંતિલાલ એટલે કે પ્રમુખ સ્વામી મહારાજ 18 વર્ષ સુધી ચાણસદ ગામમાં રહ્યા હતા, તેથી તેમની યાદમાં તળાવની આસપાસ 18 કલાત્મક ગુંબજનું નિર્માણ કરવામાં આવ્યું છે. નારાયણ સરોવર ખાતે દરરોજ સાંજે 7 વાગે મહાઆરતી કરવામાં આવે છે અને ત્યારબાદ મ્યુઝિકલ લાઇટિંગ શોનું પણ આયોજન કરવામાં આવે છે, જે વાતાવરણને અત્યંત આનંદમય બનાવી દે છે. આ વિડીયોમાં તમને પ્રમુખ સેતુ, મહાઆરતી, મ્યુઝિકલ લાઇટ શો, રામજી મંદિર, પ્રમુખ સ્વામી પ્રાગટ્ય સ્થાન, હનુમાન મઢી વગેરેના દર્શન કરાવીશું. અહીં આવેલ રામજી મંદિર ખાતે પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા સેવા પૂજા કરવામાં આવતી હતી, તે દરેક ભગવાનની મૂર્તિઓના પણ દર્શન કરાવીશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ સંધ્યાકાળે થતી મહાઆરતીથી. Okay.
ખાના પર થાય છે. Thank you.
મિત્રો, આશા રાખીએ છીએ કે અમારો આ પ્રયત્ન તમને ગમ્યો હશે. આવા જ રસપ્રદ વિડીયો સાથે ફરી મળીશું, જેને માણવા માટે જરૂકો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય સ્વામિનારાયણ.